हेलो स्टूडेंट्स, वैसे अपने नवंबर दिसंबर 2019 कॉर्पोरेट अकाउंट ना जो शॉर्ट सम छे ये जोवाना छे। तो स्टार्ट करिए आज नो पहलो सम। एक्स लिमिटेड परचेजिंग कंपनी एग्री टू इश्यू 2 शेयर ऑफ 100 ईच ₹75 पेड अप फॉर एवरी 3 शेयर इन वाई लिमिटेड। द वेंडर कंपनी फाइंड आउट नंबर एंड अमाउंट ऑफ शेयर टू बी इश्यूड बाई द परचेजिंग कंपनी इफ द वेंडर कंपनी हैज 3 लाख पेड अप कैपिटल ऑफ 100 ईच ₹50 पेड अप। तो एकदम सिंपल पॉइंट है, 2 मार्क्स नो सम है, इजीली 2 मार्क्स अपने कवर कर सकिए छे। तो एक्स लिमिटेड परचेजिंग कंपनी, तो एक्स लिमिटेड एक कंपनी परचेस करे छे, बराबर छे, अने इश्यू शू करे छे 2 शेयर ऑफ 100 ईच ₹75 पेड अप फॉर एवरी 3 शेयर इन वाई लिमिटेड। एटले वाई लिमिटेड ए कई छे, वेंडर कंपनी छे। एक्स लिमिटेड ए परचेजिंग कंपनी छे एंड वाई लिमिटेड ए कई कंपनी छे, वेंडर कंपनी छे। ओके, हवे आपने फाइंड आउट शुं करवानुं छे, अहींया फाइंड आउट नंबर एंड अमाउंट ऑफ शेयर टू बी इश्यू बाय परचेजिंग कंपनी। એટલે ઇન દરેક આપણે જે પરચેસ કન્સિડરેશન માં જે શેર ઇશ્યુ કરી રહી છે, નંબર ઓફ શેર એન્ડ અમાઉન્ટ એ ફાઇન્ડ આઉટ કરવાની છે। તો સિમ્પલ પોઈન્ટ છે, આપણે સૌથી પહેલા વેન્ડર કંપનીની ઇન્ફોર્મેશન લખી દઈએ કે વાય લિમિટેડની કેપિટલ કેટલી છે। પેઇડ અપ કેપિટલ છે 3 લાખ 100 ઇચ ઓફ ₹50 પેઇડ અપ। ઓકે, આ વાય લિમિટેડ વેન્ડર કંપની છે, એની પેઇડ અપ કેપિટલ આપણે રાઇટ ડાઉન કરી દીધી એટલે ખ્યાલ આવી જશે। હવે એક્સ લિમિટેડ એ શું ઇસ્યુ કર્યા છે, તો ઇસ્યુ 2 શેર, ઓકે, ઓફ ₹100 ઇચ, ₹75 પેઇડ અપ ફોર એવરી 3 શેર ઇન વાય લિમિટેડ। એટલે કે 3 શેર સામે કેટલા ઇસ્યુ કર્યા છે, 2 શેર ઇસ્યુ કર્યા છે, 3 શેર સામે 2 શેર ઇસ્યુ કર્યા છે। 3 શેર હશે ને કેટલા શેર ઇસ્યુ થશે, 2 શેર। તો હવે વેન્ડર કંપનીના શેર કેટલા છે, તો એને આપણે નંબર ઓફ શેર ફાઇન્ડ આઉટ કરી દઈએ। તો એની પેઇડ અપ કેપિટલ છે 3 લાખ, અને કેટલા પેઇડ છે, 50 ડિવાઈડ કરીશું તો 6000 શેર આવશે। એટલે વેન્ડર કંપનીના ટોટલ 6000 શેર છે, ને 3 શેર સામે 2 શેર ઇસ્યુ કર્યા છે, 3 શેર સામે 2 શેર ઇસ્યુ કર્યા છે। તો 6 × 12 ડિવાઈડ બાય 3 એટલે 4000 શેર ઇસ્યુ કર્યા છે। ઓકે, તો પહેલો ક્વેશ્ચન ઓફ ફાઇન્ડ આઉટ ધ નંબર એન્ડ નંબર ઓફ એન અમાઉન્ટ ઓફ શેર ટુ બી ઇસ્યુડ, ફાઇન્ડ આઉટ નંબર ઓફ શેર, એટલે કે નંબર ઓફ શેર આપણે મળી ગયા, નંબર ઓફ શેર 40000, એન્ડ ટોટલ અમાઉન્ટ જો આપણે કહીએ, ટોટલ અમાઉન્ટ કેટલી આવશે, તો ટોટલ અમાઉન્ટ આવશે 4000 શેર છે। અને એ શેર કેટલાના છે જે ઇસ્યુ કર્યા છે, તે 2 શેર ઓફ 100 ઇચ ₹75 પેઇડ અપ। આ જે 3 શેર ઇસ્યુ કર્યા છે 2 શેર સામે, તે 75 પેઇડ અપ છે, સોરી 2 શેર ઇસ્યુ કર્યા છે અગેન્સ્ટ 3 શેર, એ 75 પેઇડ અપ છે, એટલે ઇન્ટુ આપણે 75 કરીશું એટલે ટોટલ અમાઉન્ટ આવશે 3 લાખ। તો સિમ્પલ પોઈન્ટ છે, કોઈ એમાં ખાસ ટ્વિસ્ટ પોઈન્ટ નથી, સિમ્પલ પોઈન્ટ આપેલો છે આપણે। વેન્ડર કંપનીના નંબર ઓફ શેર આપણે ફાઇન્ડ આઉટ કર્યા, અને 2 શેર ઇસ્યુ કર્યા છે અગેન્સ્ટ 3 શેર, 3 શેર સામે 2 શેર ઇસ્યુ કર્યા, તો 6000 સામે 4000 શેર ઇસ્યુ થયા છે। અને 100નું છે, પણ પેઇડ અપ કેટલા કેલ્ક્યુલેટ કરવાનું છે, 75 ઇન્ટુ આપણે કરીશું 75। ઓકે, તો અમાઉન્ટ મળી ગઈ એન્ડ નંબર ઓફ શેર મળી ગયા, આપનો આન્સર કહેવાશે। નાવ ક્વેશ્ચન બી, તો શોર્ટ સમમાં એકચ્યુઅલમાં જે શોર્ટ સમ કરવાનો પર્પઝ મળ્યો છે એ છે ક્વેશ્ચન બી સમજાવવા માટે હું આ શોર્ટ સમ કરાવું છું। બાકી જે એ છે અને એક બીજો શોર્ટ સમ તમે જો, તો એ છે ઈ, તો એ અને ઈ એકદમ સિમ્પલ છે, એમાં કોઈ ખાસ ટ્વિસ્ટ પોઈન્ટ નથી, પણ જે એકચ્યુઅલમાં પોઈન્ટ છે એ છે બી, સેકન્ડ સમ। તો એના માટે જ આ સ્પેશિયલ વિડીયો બનાવું છું, આ બી સમને સોલ્વ કરવા માટે જ, પણ હવે એકલો બી સોલ્વ નહીં, એટલે બધા આપણે સાથે સોલ્વ કરી લઈએ છીએ। તો આ ક્વેશ્ચનમાં શું નવો પોઈન્ટ છે તે જોઈએ, બુક્સમાં પણ તમને સમ જોવા નહીં મળશે, અને આ રીતનો સમ વીએનએસજીમાં પહેલા પૂછાયો પણ નથી। તો જોઈએ, એમ લિમિટેડ ડિસાઇડ ટુ ઓબ્ઝર્વ ઝેડ લિમિટેડ ઇન એઝ ફોલોઝ, ધ બેલેન્સ શીટ ઓફ ઝેડ લિમિટેડ ઓન ધેટ ડે ઇઝ એઝ ફોલો, ઇક્વિટી એન્ડ લાયબિલિટી। તો અહીંયા પણ એમ લિમિટેડ એ ઝેડને ઓબ્ઝર્વ કરે છે, બરાબર છે, એમ એ ન્યૂ કંપની કહેવાશે, એન ઝેડ એ વેન્ડર ઓલ્ડ કંપની કહેવાશે, આપણે ન્યૂ ને ઓલ્ડ લખીએ। શેર કેપિટલ આપેલી છે 150 ઇક્વિટી શેર ₹10 ઇચ, 3000 પ્રેફરન્સ શેર ઓફ 100 ઇચ,
એન્ડ રિફ્લેક્ટ ઇન ધ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. ઓકે, એટલે આ લોસ આપેલો છે 4 લાખનો. એસેટમાં તમે જુઓ તો નોન કરન્ટ એન્ડ કરન્ટ એસેટ 14 લાખ, એટલે પી એન એલની આ એકચ્યુઅલી ડેબિટ બેલેન્સ છે, એટલે 14 લાખ માઇનસ થશે, એટલે 14 લાખ આવ્યા, અને અસેટ સાઇડ 14 લાખ ઓનલી અસેટ આપેલી છે. એમ લિમિટેડ એગ્રી ટુ ટેક ઓવર ધ અસેટ ઓફ ઝેડ લિમિટેડ એન્ડ ઇક્વિટી શેર ઇન ઝેડ લિમિટેડ ફોર ધ પર્પઝ ઓફ અબ્ઝોર્પ્શન ઇઝ વેલ્યુ એટ ₹8. એન્ડ ઇક્વિટી શેર ઇન ઝેડ લિમિટેડ ફોર ધ પર્પઝ ઓફ અબ્ઝોર્પ્શન ઇઝ વેલ્યુ એટ ₹8. એમ લિમિટેડ એગ્રીઝ ટુ પે 3 લાખ ઇન કેશ ફોર પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર ઓફ ઝેડ લિમિટેડ એન્ડ ધ બેલેન્સ ઓફ કન્સિડરેશન ઓફ ફોર એમેલગમેશન ઓફ ઇટ્સ ઇક્વિટી શેર વેલ્યુ એટ 12 પર શેર, કેલ્ક્યુલેટ કન્સિડરેશન ફોર એમેલગમેશન. ઇન શોર્ટ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા જે એમ લિમિટેડ છે એ ન્યૂ કંપની છે, એન્ડ ઝેડ લિમિટેડ એ ઓલ્ડ કંપની છે. ઓકે, હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે પરચેસ કન્સિડરેશન. પરચેસ કન્સિડરેશન, તો પરચેસ કન્સિડરેશનમાં આપણે ખબર છે ન્યૂ કંપની શું ઇસ્યુ કરે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, કેશ. તો આમાં જો એ શું ઇસ્યુ કર્યું છે, તો એમ લિમિટેડ જે ન્યૂ કંપની છે એગ્રીઝ ટુ પે ₹3 લાખ ઇન કેશ. ઓકે, 3 લાખ કેશ આપ્યા છે ફોર પેમેન્ટ ટુ પ્રેફરન્સ હોલ્ડર ઓફ ઝેડ લિમિટેડ. હવે ઝેડ લિમિટેડના પ્રેફરન્સ હોલ્ડરને પેમેન્ટ કરવા માટે આપ્યા છે ઇન કેસ, સોરી ઇન શોર્ટ 3 લાખ કેશ તો પેમેન્ટ થયું જ છે, રાઈટ? એટલે કે સૌથી પહેલાં તો એક તો કેશ પેમેન્ટ થયું છે. કેશ કેટલી પે કરી છે? 3 લાખ કેશ પે કરી છે ફોર પ્રેફરન્સ હોલ્ડર. પ્રેફરન્સ હોલ્ડરને પેમેન્ટ કરવા માટે 3 લાખની કેશ પે કરી છે, એટલે આ કેશ આપણે પછી પ્રેફરન્સ હોલ્ડરને પે કરી દઈશું. આપણે અત્યારે પરચેસ કન્સિડરેશનની કેલ્ક્યુલેશન ફોકસ કરીએ, તો સૌથી પહેલાં કેશ પે કરી છે 3 લાખ. બીજું શું પે કર્યું છે તે કન્સિડરેશનમાં શું આપ્યું છે? ધ બેલેન્સ ઓફ ધ કન્સિડરેશન ફોર એમેલગમેશન ઓફ ઇટ્સ ઇક્વિટી શેર વેલ્યુ એટ 12 પર શેર. એટલે કે જે બેલેન્સ છે તે બેલેન્સમાં શું આપ્યા છે? ઇક્વિટી શેર આપ્યા છે, જેની વેલ્યુ કેટલી છે? ₹12 પર શેરની વેલ્યુના, એટલે ₹12 પર શેરની વેલ્યુના ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે. એટલે સેકન્ડ શું આપ્યા છે? ઇક્વિટી શેર આપેલા છે જેની વેલ્યુ છે ₹12 પર શેર. નાવ ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે આ ઇક્વિટી શેરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરી. બસ ક્વેશ્ચનમાં આ જ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે કે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ. તો જે બેલેન્સ છે તે જો તમને પરચેસ કન્સિડરેશનની અમાઉન્ટ ખબર હોય કે અહીંયા પરચેસ કન્સિડરેશન, ધારો કે તમને ખબર છે કે અહીંયા 10 લાખ છે, તો તમે કહી શકો 3 લાખ કેશ છે તો 7 લાખ ઇક્વિટી શેર. જો તમને ખબર હોય કે પરચેસ કન્સિડરેશન 10 લાખ છે, ઓકે, એ કેસીસમાં તમે કહી શકો ઇક્વિટી શેરની અમાઉન્ટ આટલી આવે. બટ અહીંયા એવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી કે પરચેસ કન્સિડરેશન કેટલી છે. આપણે એક તો ફાઇન્ડ આઉટ કરવાનું છે પરચેસ કન્સિડરેશન. તો ક્વેશ્ચનમાં તમે જુઓ તો બીજી જે ઇન્ફોર્મેશન આપેલી છે તેના પર ફોકસ કરીએ. એન ઇક્વિટી શેર ઇન ઝેડ લિમિટેડ ફોર ધ પર્પઝ ઓફ અબ્ઝોર્પ્શન ઇઝ વેલ્યુ એટ ₹8. એન ઇક્વિટી શેર ઇન ઝેડ લિમિટેડ ફોર ધ પર્પઝ ઓફ અબ્ઝોર્પ્શન ઇઝ વેલ્યુ એટ ₹8. તો અહીંયા જે ઝેડ લિમિટેડ છે, એટલે કે જે ઓલ્ડ કંપની છે, એના શેરની વેલ્યુ કેટલી આપી છે? એના શેરની વેલ્યુ આપી છે ₹8. ઓકે, ફોર ધી પર્પઝ ઓફ અબ્ઝોર્પ્શન. એકચ્યુઅલી એની ફેસ વેલ્યુ 10 છે, બરાબર છે, પણ બટ અબ્ઝોર્પ્શનના પર્પઝથીની વેલ્યુ 8 ડિસાઇડ થઈ છે. એન્ડ ન્યૂ કંપની જે એમ લિમિટેડ છે, ન્યૂ કંપની, એની પણ શેરની વેલ્યુ આપેલી છે, કેટલી ડિસાઇડ થઈ છે? એ છે ₹12. હવે અહીંયા તમને એક પોઈન્ટ સમજાવવાનો છું. અબ્ઝોર્પ્શનના ચેપ્ટરમાં બીજા પણ એક સમ આવે છે, એ છે ઇન્ટરેસ્ટિક વેલ્યુ વાળા. તે તમને થોડા સમજાવી દઉં એટલે આમાં તમને આઈડિયા આવી જશે. ઇન્ટરેન્સિક વેલ્યુ અથવા ઇન્ટરેન્સિક પ્રાઇસ, અબ્ઝોર્પ્શનના ચેપ્ટરમાં ઇન્ટરેસ્ટિક વેલ્યુ વાળા સમ પણ એક્ઝામમાં આવી શકે છે, પણ ચાન્સીસ ના બરાબર છે. એમ સમજી લો કે 0.01% ઓર 1% કહી શકાય. એકચ્યુઅલી યુનિવર્સિટીમાં વાત કરીએ તો આ રીતના સમ મે બી બિફોર 10 ઓર 15 યર્સ પહેલાં કદાચ પૂછાયો હશે, બરાબર છે, એટલે પૂછાતા નથી. પણ આ એક પોઈન્ટ કરાવી દઉં છું, જો બાય ચાન્સ પૂછાય જાય તમને ખ્યાલ આવી જશે કઈ તેને સોલ્વ કરવો, જો બાય ચાન્સ પૂછાય તો, બાકી ચાન્સ તો નથી. તો ઇન્ટરેસ્ટિક વેલ્યુનો ફોર્મ્યુલા છે નેટ એસેટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર.
ઇન્ટ્રિન્સિક વેલ્યુને જો ગુજરાતીમાં કહીએ તો આંતરિક કિંમત, એટલે કે એકચ્યુઅલમાં કંપનીના શેરની વેલ્યુ કેટલી છે, કંપનીની જે બેલેન્સ શીટ છે, કંપનીની જે અંદરની સ્થિતિ છે, એના બેઝ પર એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે એની આંતરિક કિંમત કેટલી છે, એની પાસે જે એકચ્યુઅલમાં અસેટ છે એની સામે શેરની વેલ્યુ કેટલી છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ વિશે તમે ડિટેલમાં પણ આવશે નેક્સ્ટ સેમિસ્ટરમાં, આપણે ચેપ્ટર આવશે એમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ એના વિશે ડિટેલમાં આવશે. અત્યારે આપણે એટલા પર ફોકસ નહીં કરતા, ડિટેલમાં આપણે નેક્સ્ટ સેમિસ્ટરમાં ટેક્સેશનમાં આવશે જે આખું ચેપ્ટર, જેમાં આપણે શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાના સમ આવવાના જ છે. ઓકે, તો તે આપણે શોર્ટમાં જોઈશું, ત્યાં ડિટેલમાં સમજીશું. તો એનો ફોર્મ્યુલા તે યાદ રાખજો, નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ શેર. ઘણી વખત ક્વેશ્ચનમાં તમને એવો પોઈન્ટ આવશે, મે બી અબ્સોર્પ્શનમાં આવી શકે, ચાન્સ તો નથી, મે બી જો આવે ત્યારે તમારે અત્યારે જે ગણતરી સમજાવીશ એ પ્રકારે તમારે કેલ્ક્યુલેશન કરી દેવાની છે, જો મે બી એક્ઝામમાં આવે તો, ચાન્સીસ ના બરાબર છે. તો ક્વેશ્ચનમાં કીધું હશે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુની બેઝિસ પર કેલ્ક્યુલેશન કરવાની છે, તો તમે જ્યારે પરચેસ કન્સિડરેશન કરશો નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરવાની, ત્યાં પછી પરચેસ કન્સિડરેશન માટે આની જરૂર પડશે. તેમાં તમારે જે ન્યૂ કંપની અને ઓલ્ડ કંપની હશે બંનેની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની આ ફોર્મ્યુલા બેઝિસ પર. સપોઝ કે ન્યૂ કંપની એ છે અને ઓલ્ડ કંપની બી છે, બંને માટે નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરો, ડિવાઇડ બાય નંબર ઓફ શેર કરો. તો સપોઝ કે ન્યૂ કંપનીની જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવી છે એ આપણે સપોઝ કરીએ કે 5 રૂપિયા આવી છે, અને ઓલ્ડ કંપનીની વાત કરીએ એની જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવી છે એ માની લો કે 20 આવી છે. ઓલ્ડ કંપનીની ન્યૂ કંપનીને 20 લઈ લે અને ઓલ્ડ કંપનીની 5 લઈ લે, સપોઝ કે આવી છે. હું મોટા દાખલા જે પૂછાય છે એના સંદર્ભમાં સમજાવું છું ને એની સાથે સાથે આપણે આને પણ સોલ્વ કરી દઈશું આ સબને પણ, અને મોટા દાખલામાં આવે તે પણ પોઈન્ટ સમજી લઈએ છીએ. તો જ્યારે ક્વેશ્ચનમાં કીધું હોય તો સૌથી પહેલા બંનેની આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ આઈટે ફાઇન્ડ આઉટ કરીશું. હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શેના માટે કામ પડે તેના વિશે થોડું શોર્ટમાં સમજાવું. આપણે ઘણા સમમાં જોયું છે કંપની 3 શેર ઇસ્યુ કરે છે, સોરી 3 શેર સામે 5 શેર ઇસ્યુ કરે છે, બરાબર છે. 3 શેર અગેન્સ્ટ 5, 3 શેર હશે તો એને 5 શેર ઇસ્યુ કરશે, કોઈની પાસે 2 શેર હશે તો એને 1 શેર ઇસ્યુ કરશે. તો અહીંયા ક્વેશ્ચન થાય, ડિસાઇડ કઈ રીતે થાય કે 3 શેર અગેન્સ્ટ 5 શેર, રાઈટ છે, કે 3 શેર ઇસ્યુ કર્યા, સોરી મિસ્ટેક થઈ ગઈ. ઓકે, ફરીથી કંપનીમાં ક્વેશ્ચનમાં તમે ઘણી વાર જોયું કે 3 શેર ઇસ્યુડ, 3 શેર અગેન્સ્ટ 5 શેર, આ રીતે પોઈન્ટ આપેલ, બરાબર છે. ઇસ્યુ 3 શેર અગેન્સ્ટ 5 શેર, એટલે કે જેની પાસે 5 શેર હશે ને 3 શેર ઇસ્યુ કરશે. ઘણી વાર આ રીતનો પોઈન્ટ જોવા મળે છે, ઇસ્યુ 2 શેર અગેન્સ્ટ 1 શેર, એટલે કે જેની પાસે 1 શેર હશે ને કેટલા શેર ઇસ્યુ કરે છે, 2 શેર ઇસ્યુ કરશે. તો આપણે ક્વેશ્ચન થાય કે કોઈકને વધારે શેર ઇસ્યુ થાય, કોઈકને લેસ ઓછા શેર ઇસ્યુ થાય છે, તો આ ડિસિઝન કઈ રીતે લેવાતું હશે, આનો બેઝિસ તો કંઈક હોવો જોઈએ ને. તો એના બેઝિસ ઘણા હોઈ શકે, એમાંનો એક છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુની મદદથી પણ ઘણી કંપનીઓ ડિસાઇડ કરે છે કેટલા શેર સામે કેટલા શેર ઇસ્યુ કરવા, રાઈટ. તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ એના માટે પણ કામ પડે છે. તો જો અહીંયા આપણે ડિસિઝન લઈશું કે કેટલા શેર સામે કેટલા શેર ઇસ્યુ કર્યા, તે આ પોઈન્ટ પરથી તમને સમજાવું છું કઈ રીતે ડિસાઇડ થાય છે. તો અહીંયા ન્યૂ કંપનીના શેર છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવી 20 અને ઓલ્ડ કંપનીના ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવી 5. ઓકે, હવે આપણે અહીંયા ઓલ્ડ લખીએ અને અહીંયા ન્યૂ લખીએ. ઓલ્ડ કંપનીની 5 છે, ન્યૂ કંપનીની 20 છે. આ 5 અને 20 આપણે અહીંયા એલસીએમ લેવાનો છે. હવે એકચ્યુઅલી એલસીએમ લેવાનું આવતું નથી, બટ તમને વિચારો કે અકાઉન્ટમાં મેચ ક્યાંથી આવી ગયું, તો એલસીએમની મદદથી તમને ખ્યાલ આવી જશે, એટલે હું એલસીએમનો યુઝ કરીશું. 5 અને 20 એલસીએમ, તો 5 વડે આપણે ડિવાઈડ કરીશું, 5 1 ઝા, 5 4 ઝા એન્ડ 4 1 ઝા, તો એલસીએમ કેટલો આવે છે, 20. એલસીએમ આવે છે 20 અને 20, અહીંયા રાઇટ ડાઉન કરી દઈશું. તો અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે, 4 સાથે અને અહીંયા 1 સાથે. તો આ શું શો કરે છે કે ઓલ્ડ કંપનીના જે 4 શેર છે તે ન્યૂ કંપનીના 1 શેર ઇક્વલ છે. ખબર પડી, ઓલ્ડ કંપનીના 4 શેરની વેલ્યુ કેટલી થાય, ઓલ્ડ કંપનીના 4 શેર આની પ્રાઇસ છે, બરાબર છે. તો ઓલ્ડ કંપનીના 4 શેરની વેલ્યુ એ ન્યૂ કંપનીના 1 શેર ઇક્વલ કહેવાશે. ઓલ્ડ કંપનીના 4 શેર પ્રાઇસ 5 છે એટલે 20 રૂપિયા થશે, જ્યારે ન્યૂ કંપનીના 1 શેરની પ્રાઇસ જ 20 છે. એટલે આમાં એક રેશિયો બનશે કે ન્યૂ કંપનીના 4 શેર સામે, સોરી ઓલ્ડ કંપનીના 4 શેર સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે, 1 શેર ઇસ્યુ કરશે. ઓલ્ડ કંપનીના 4 શેર સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે, 1 શેર ઇસ્યુ કરશે. તો આ ઇન્ટ્રિન્સિક વેલ્યુની હેલ્પથી આ બેઝ ડિસાઇડ થઈ શકે છે. બીજું એક્ઝામ્પલ લઉં, સપોઝ કે ઓલ્ડ કંપનીની ઇન્ટ્રિન્સિક વેલ્યુ 3 આવી છે એન્ડ ન્યૂ કંપનીની ઇન્ટ્રિન્સિક વેલ્યુ 15 આવી છે. તમને ડાયરેક્ટ પણ ખ્યાલ આવી જાય, વિચારો કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે એમની વેલ્યુ છે. તો અહીંયા 5 સાથે ને અહીંયા 1 સાથે, અહીંયા 15 15 મેચ થઈ ગયા. એટલે કે ઓલ્ડ કંપનીના 5 શેર સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે, 1. 5 શેર સામે 1, 3 5 15, એટલે 15 રૂપિયા,
રૂપિયા નો શેર છે, 5 શેર ઇસ્યુ કરશે તો 50 રૂપિયા મળશે, જયારે આ 1 શેર છે 50 રૂપિયા ઇક્વલ કહેવાશે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ, ઓલ્ડ એન્ડ ન્યુ. સપોઝ અહીંયા 8 છે અને અહીંયા ઘડી 20 છે. હવે 8 અને 20 હવે વિચારો કેટલા અમાઉન્ટ સાથે ઇક્વલ કરી છે, બંને અમાઉન્ટ સેમ થાય. તો અહીંયા તમે એલસીએમ તમને કામ પડશે, તો આપણે 4 સાથે ડિવાઈડ કરીએ, 4 ટુ ઝા 4, 5 ઝા 2, 1 ઝા 5, 1 ઝા. તો 5 4 ઝા 20 ઇન્ટુ 2 એટલે 40 આવશે. ઓકે, તો 40 આવશે, બંને આપણે 40 અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું, 5 આ એને રૂપીસ અને એટલા શેર, અહીંયા કેટલા વડે તો 2, એટલે કે ઓલ્ડ કંપનીના 5 શેર સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે, 2. 5 શેર સામે 2 શેર ઇસ્યુ કરશે. તો આ રીતે ઇન્ટ્રિન્સિક વેલ્યુની હેલ્પથી એટલે કે ડિસાઇડ કરશે કેટલા શેર સામે કેટલા શેર ઇસ્યુ કરી શકે. એટલે ઘણી વાર ક્વેશ્ચનમાં જો કીધું હોય કે ઇન્ટ્રિન્સિક વેલ્યુની હેલ્પથી આપણે સોલ્વ કરવાનું છે, ત્યારે આપણે આ રીતે ડિસાઇડ કરવું પડશે કે આટલા શેર સામે આટલા શેર ઇસ્યુ કર્યા છે. ખ્યાલ આવી ગયો ઇન્ટ્રિન્સિક વેલ્યુની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તે. એટલે જો મોટા સમમાં પૂછાય તો આ રીતે તમારે આ પદ શોધવાનું છે. હવે આપનો જે દાખલો છે એમાં પણ એકચ્યુઅલી આ ટાઈપનો જ પોઈન્ટ આવેલો છે. અહીંયા તમે જુઓ તો ઓલ્ડ કંપનીના શેરની વેલ્યુ આપી દીધેલ છે 8 અને એમ લિમિટેડના શેરની વેલ્યુ આપેલી છે 12, જે ન્યૂ કંપની છે. અહીંયા ઉલ્લેખ તો નથી કહી રહ્યો કે આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે, પણ ઇનડાયરેક્ટલી પોઈન્ટ ઇન્ટ્રિન્સિક વેલ્યુનો છે, બંને શેરની વેલ્યુ આપેલી છે. અને ક્વેશ્ચનમાં કહ્યું છે કે ઇક્વિટી શેર ઇન ઝેડ લિમિટેડ ફોર ધ પર્પઝ ઓફ અબ્ઝોર્બશન ઇઝ વેલ્યુ રૂપીઝ 8. તો એને શેરની વેલ્યુ 8 ડિસાઇડ થઈ છે, એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુને આધારે ડિસિઝન લીધો હશે. એટલે અહીં આપણે સપોઝ કહી લઈશું કે આ વેલ્યુ કઈ છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે. બંનેની આ કઈ વેલ્યુ છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ. એટલે અહીંયા પણ એ ડિસિઝન લઈશું આપણે કે કેટલા શેર અગેન્સ્ટમાં કેટલા શેર ઇસ્યુ કર્યા છે. તો જે પ્રકારે કેલ્ક્યુલેશન કરી છે એ જ રીતે અહીંયા કરીશું. હમણાં જે સમજાવ્યું તે ઓલ્ડ કંપનીની વાત કરીએ તો એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે 8 અને ન્યૂ કંપનીની કેટલી છે 12. હવે આપણે જો બંનેનો એલસીએમ લઈએ, એલસીએમની પણ જરૂર નથી, તમને આમ પણ આઈડિયા આવી જવી જોઈએ, આમ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 4 3 ઝા 4 2 ઝા 3 1 ઝા એન 2 1 ઝા. તો 4 3 ઝા 2 એટલે 24 આવશે. તો એના માટે અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું, 24 લાવવા માટે 3 સાથે અને અહીંયા 2 સાથે. તો આ શું મળી ગયા, શેર મળી ગયા. એનો મિનિંગ શું થશે કે કંપની એમ લિમિટેડે ઓલ્ડના જે 3 શેર છે એની સામે કેટલા શેર ઇસ્યુ કર્યા છે, 2 શેર ઇસ્યુ કર્યા છે. 3 શેર સામે કેટલા શેર ઇસ્યુ કર્યા છે, 2 શેર. ઓલ્ડના 3 શેર હશે એની સામે ન્યૂ કંપની 2 શેર ઇસ્યુ કરશે. તો અહીંયા એ જ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીશું કે 3 શેર સામે 2 શેર ઇસ્યુ થયા છે, ઓલ્ડના 3 શેર સામે ન્યૂ કંપની 2 શેર ઇસ્યુ કરશે. ઓલ્ડના શેર કેટલા છે, 150,000. તો 150માં કેટલા આવશે, તો આવશે 100,000 શેર આવશે. અને શેરની વેલ્યુ કેટલી છે, તો આ શેર કોણ ઇસ્યુ કરે છે, ન્યૂ કંપની ઇસ્યુ કરે છે. ન્યૂ કંપનીના શેરની પ્રાઇસ 12 આપેલી છે. ઓકે, તો ઇન્ટુ આપણે 12 કરીશું એટલે કે 1,200,000 આવશે. અને આપણે અલગ પણ સેપરેટ પણ બતાવી શકીએ, રાઈટ, કે 10 રૂપીઝ એની કેપિટલ ફેસ વેલ્યુ એન્ડ 2 રૂપીઝ પ્રીમિયમ, એ ડિફરન્સ સેપરેટ બતાવે તો બી ચાલશે, ટોટલ લખી દે તો બી ચાલશે, શોર્ટ સમ એટલે ચાલી શકે. તો 1,200,000 ને 3,00,000 એટલે પરચેસ કન્સિડરેશન આવશે ટોટલ 1,500,000. ક્લિયર. હવે જોઈએ આમાં જે લાસ્ટ સમ છે તે સી અને ડી માં થિયરી પૂછાય છે, એન્ડ લાસ્ટ ઈ. તો એકદમ સિમ્પલ સમ છે અને લિક્વિડેટરમાં આપણે એક વિડીયોમાં મેં ડિટેલમાં પોઈન્ટ સમજાવેલો જ છે, એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે લિક્વિડેટરમાં જેમાં શોર્ટ સમ સમજાવેલા છે. તો જોઈએ, એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ઓફ અ કંપની અનસિક્યોર ક્રેડિટર વર 92,400, ધ લિક્વિડેટર હેઝ ઓનલી બેલેન્સ ઓફ 76,500. લિક્વિડેટર ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ અ રેમ્યુનરેશન ઓફ 2% ઓન ધી અમાઉન્ટ પેડ ટુ અનસિક્યોર ક્રેડિટર. કેલ્ક્યુલેટ લિક્વિડેટર્સ રેમ્યુનરેશન એન્ડ અમાઉન્ટ પેડ ટુ અનસિક્યોર ક્રેડિટર. તો આ ક્વેશ્ચનમાં તમે જો અનસિક્યોર ક્રેડિટરની બેલેન્સ આપેલી છે, એટલે કે અનસિક્યોર ક્રેડિટર છે 92,400, ધ લિક્વિડેટર હેઝ ઓનલી બેલેન્સ 76,500ની બેલેન્સ છે એટલે કે સરપ્લસ કહેવાશે, એન્ડ લિક્વિડેટર ઇઝ એન્ટાઇટલ ગેટ અ રેમ્યુનરેશન ઓફ 2% ઓન ધ અમાઉન્ટ પેડ ટુ અનસિક્યોર ક્રેડિટર. અનસિક્યોર ક્રેડિટરને જે પેમેન્ટ કરે એના પર 2% એને રેમ્યુનરેશન આપવાનું છે. તો આ રીતના સમ વારંવાર પૂછાય છે એક્ઝામમાં, શોર્ટ ક્વેશ્ચનમાં રેમ્યુનરેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે, એન પેમેન્ટ ટુ અનસિક્યોર ક્રેડિટરને કેટલું પેમેન્ટ કર્યું છે તે. તો કેટલા પર્સન્ટેજ આપણે રેમ્યુનરેશન આપવાનું છે, 2%. બેલેન્સ છે આપણી પાસે 76,500 ને પેમેન્ટ કરવાનું છે 92,400, એટલે કે વી ડોન્ટ હેવ ઇનફ મની ટુ પે ફૂલ્લી અનસિક્યોર ક્રેડિટર. તો કંઈ નહીં, આપણી પાસે જેટલી અમાઉન્ટ છે એટલી પે કરીશું. કેટલી છે, 76,500, બટ એના પર રેમ્યુનરેશન આપવાનું છે. તો આપણે શું કરતા, આપણું સ્ટેપ આઉટ હતું 2% છે, તો 102 માં 2 76,500 માં
કેટલા આવશે? તો એમાઉન્ટ આવશે 1500, જે કહેવાશે એનું રેમ્યુનરેશન. ઓકે, અનસિક્યોર કેરીઝને કેટલું પેમેન્ટ થશે? તો ટોટલ આપણી પાસે સરપ્લસ કેટલો છે? વી હેવ ટોટલ સરપ્લસ બેલેન્સ 76,500, જેમાંથી એનું આપણે રેમ્યુનરેશન કટ કરી દઈશું 1500. તો જે રિમેનિંગ બેલેન્સ રહેશે 75,000, એ આપણે કોને પે કરી દઈશું? અનસિક્યોર ક્રેડિટરને. તો ડિટેલમાં સમ સમજાવેલા જ છે, રેગ્યુલરમાં તમે ચેક પણ કરી શકો છો. 75,000 અનસિક્યોરને પેમેન્ટ કરીને તમે 2% કરો તો અમાઉન્ટ કેટલા આવશે? 1500 એનું રેમ્યુનરેશન. એટલે અલ્ટરનેટ આપણે ચેક પણ કરી શકીએ છીએ. ઓકે.